વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 14.4 નો પ્રશ્ન 1 આંકડાશાસ્ત્રમાં અભ્યાસ કરીએ છીએ. નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનામાં 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે. તો આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેમનો ઓજાય દોરો. તો અહીંયા આપણે શું કરશું, સૌથી પહેલા આપણે જે વર્ગો આપ્યા છે અને જે આવૃત્તિ આપી છે એનું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવીએ. તો 120 થી ઓછા એટલે કે ઉર્ધ્વ સીમા બિંદુ લખવાની. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે તમારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવું હોય ત્યારે 120 થી ઓછા કેટલા છે કર્મચારી, તો કે 12. 140 થી ઓછા કેટલા છે, તો કે આ બંને એટલે કે 12 અને 14 નો ટોટલ એટલે કે 26. એવી રીતે આગળ જઈએ તો 160 થી ઓછા કેટલા છે, તો કે 3 નો ટોટલ, મતલબ કે 12, 14 અને 8, 160 થી. તો આપણે 26 તો આ બે નું ટોટલ કર્યું છે, હવે 8 પ્લસ કરવાના એટલે 26 + 8 એટલે 34. ત્યાર પછી આગળ 180 થી ઓછા, 180 થી ઓછામાં 6 ફરી પાછા પ્લસ કરશું, 34 + 6 એટલે કે 40. અને 200 થી ઓછા, 200 થી ઓછામાં 10 ફરી પાછા એમાં પ્લસ કરશું. તો મિત્રો આ એક પ્રકારનું આપણું સંચય આવૃત્તિ બન્યું, પરંતુ થી ઓછા પ્રકારનું. 120 થી ઓછા કોણ, તો કે 12. 140 થી ઓછા કોણ, તો કે બંને. 160 થી ઓછા, તો કે આ બધા જ એટલે કે 8, 14 અને 12. તો મતલબ કે 26માં 8 ઉમેરો, ફરી પાછા 34, 34માં 6, 40, 40માં 10 એટલે એ પ્રકારે સંચય આવૃત્તિ પહેલા આવૃત્તિ વિતરણ બનાવેલી. હવે આમનો આપણે આલેખ દોરવાનો છે, તો આલેખ આપણે દોરીએ. તો મિત્રો આલેખમાં સૌથી પહેલા જે આપણે એક્સ અક્ષ પર ઉર્ધ્વ સીમા બિંદુ લેશું અને વાય અક્ષ પર સંચય આવૃત્તિ. એટલે કે અહીંયા તમે જુઓ છો કે આપણે અહીંયા જે 120 થી ઓછા આ જે ઉર્ધ્વ સીમા બિંદુ લીધા એને આપણે અહીંયા એક્સ અક્ષ પર દર્શાવીશું, બરાબર, અને વાય અક્ષ પર સંચય આવૃત્તિ લેશું. તો સૌથી પહેલા 120 ની સામે 12 છે, તો આપણે શું કર્યું, એક્સ અક્ષ પર 120 થી 200 લેવાના હતા, 100, 120, 140, 160, 180 અને 200 લઈ લીધા. ત્યાર પછી 12 થી લઈને 50 સુધી આપણે સંચય આવૃત્તિ વાય અક્ષ પર લેવાના હતા. તો શું કર્યું, 50 સુધી જવું છું તો 1 સેન્ટીમીટર = 5 લીધા, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50 સુધી. એનો મતલબ એમ થયો કે આપણે એનું સ્કેલમાં પણ જો લખવું હોય તો લખી શકાય કે વાય અક્ષ પર 1 સેમી = 5 બરોબર કામદારોની સંખ્યા. તો સૌથી પહેલા આપણે 120 એક્સ અક્ષ પર અને 12 છે વાય અક્ષ, 120 અને વાય અક્ષ પર છે 12, તો એ બેને આપણે નિરૂપણ કરશું આલેખ પર. તો 120 ની સામે 12 એટલે 10, 10 ની ઉપર મારે અહીંયા 10 કાપા છે એટલે 1, 2 લીટી 1 થશે એટલે અહીંયા આવશે 12, 120. ત્યાર પછી 140 ની સામે 26, 140 અહીંયા છે 25, 25 ની ઉપર અહીંયા મારે આવશે 26. ત્યાર પછી 160 અને 34, 160 અને 34, તો કે અહીંયા 35 છે એનાથી નીચે. ત્યાર પછી 180 ના 40, તો કે 180 ની સામે 40. ત્યાર પછી 200 ની સામે 50, તો કે 200 છે એની સામે 50. તો મિત્રો હવે આને આપણે જોડી દઈએ એટલે આપણો આલેખ થઈ શકે છે, બરોબર. તો અમને અહીંથી જોડીએ આપણે, તો આ થયો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. હવે પ્રશ્ન બે જે છે એ આ જ પ્રમાણેનો છે, પરંતુ મિત્રો એમાં એક નવી વસ્તુ એ છે કે આમનો તમારે આલેખ પરથી મધ્યસ્થ પણ શોધી શકાય છે. તો એ કઈ રીતે એ તમને હું બતાવી દઉં કે તમારી કુલ આવૃત્તિ 50 છે, તો 50 ને આપણે મધ્યસ્થ શોધતા પહેલા શું કરીએ છીએ, તો કે 2 વડે ભાંગીએ છીએ, n ના છેદમાં 2, તો કે 50 ભાગ્યા 2 એટલે 25. તો 25 સંચય આવૃત્તિ ક્યાં છે, તો કે અહીંયા, તો કે એની સામે બરાબર એક્ઝેક્ટ ક્યાં છે, તો કે અહીંયા, તો કે એ આપણો મધ્ય એટલે કે 138. મિત્રો ફરીથી કહી દઉં તમને, તમારી કુલ આવૃત્તિ ભાંગ્યા 2 એ 25 છે, તો 25 ની સામે અહીંયા તમે જો આ બતાવશો તો મતલબ કે તમારે જો મધ્યસ્થ જોતો હોય તો આ તમને એનો મધ્યસ્થ પણ મળી શકે છે, એટલે કે 38.
મધ્યસ્થ મેળવવાનો કીધો નથી મિત્રો, પરંતુ મધ્યસ્થ જોતો હોય તો મધ્યસ્થ 138 અહીંયાથી આપણે મળી શકે છે. તો પ્રશ્ન બે માં કંઈક આ જ પ્રમાણેનું છે, તે તમે આપ જાતે ગણી શકો છો. તો મિત્રો પ્રશ્ન 3 સ્વાધ્યાય 14.4, નીચેનું કોષ્ટક એક ગામમાં 100 ખેતરોના પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. તો આવૃત્તિ વિતરણને થી વધુ પ્રકારના વિતરણમાં પરિવર્તન કરો અને ઓજાવી દોરો. એટલે આપણને ઉત્પાદન ક્ષમતા આપી છે, હેક્ટરમાં 50 થી 55 ખેતરો હોય એવા 2 છે, 55 થી 60 હોય તેવા 8 છે. આવી રીતે આપણે વર્ગ અને આવૃત્તિ આપી છે. તો મિત્રો થી વધુ જ્યારે હોય ત્યારે તમારે અધોસીમાથી શરૂ કરવાનું, એટલે કે 50 થી શરૂ કરવાનું. 50 કે તેથી વધુ, તો કે બધા જ છે 50 થી તેથી વધુ. બધા જ એટલે કેટલા? તો કે એવા ખેતરોની સંખ્યા તો 100 છે, આ બધી આવૃત્તિનું ટોટલ કરો તો. તો 50 કે તેથી વધુની સામે કોણ આવશે? 100. ત્યાર પછી બીજી અધસીમા બિંદુ 55 કે તેથી વધુ. તો 55 કે તેથી વધુ એટલે 55માં 8 થી લઈને 16 બધા આવે, 2 જ ના આવે, એટલે કે 2 જ ઓછા થાય, એટલે કે 98. ત્યાર પછી 60 કે તેથી વધુ. તો 60 કે તેથી વધુ એટલે 12 થી લઈને 16 આવે, એટલે કે આ બંને નીકળી જાય, 2 તો દૂર થી, હવે 8 દૂર કરીએ એટલે 90 આવશે. ત્યાર પછી 65 કે તેથી વધુ. તો 65 કે તેથી વધુ માંથી આ 2 અને 8 તો નીકળી ગયા, હજુ 12 પણ દૂર કરો, એટલે કે 24 થી 16 જ, એટલે 12 દૂર કરીએ એટલે 78 આવશે 90 માંથી. 70 કે તેથી વધુ એટલે તો આ બંને જ આવે, એટલે કે ફરી પાછા આમાંથી 24 માઇનસ કરીએ એટલે આવશે 54. એવી રીતે 75 કે તેથી વધુ, તો એમાં તો 16 જ છે મિત્રો, તો આ 16. ફરીથી જોઈ લે, 50 કે તેથી વધુ તો બધી જ આવૃત્તિ આવે 100 એ 100. 55 કે તેથી વધુ તો 55 કે તેથી વધુ માંથી આગલી આવૃત્તિ 2 કાઢી નાખો 58. 60 કે તેથી વધુ તો ફરીથી પાછી 8 આવૃત્તિ બાદ કરો એટલે 90. તેવી રીતે 65 કે તેથી વધુ તો 12 પછી ફરી પાછા બાદ કર્યા એટલે 78. 65 કે તેથી વધુ એટલે એમાં, સોરી, 70 કે તેથી વધુ તો પાછા 24 બાદ કર્યા એટલે 54. અને 75 થી વધુ તો 38 ટૂંકમાં દૂર થયા, મતલબ કે છેલ્લે હવે ખાલી 16 જ બચે છે, તો એ 16. તો હવે આનો આપણે થી વધુ પ્રકારનો ઓજાવી દોરીએ મિત્રો. ચાલો, તો એક્સ અક્ષ પર અધસીમા, વાય અક્ષ પર સંચય આવૃત્તિ. આપણે જરૂર છે એક્સ અક્ષ પર 50 થી 75. તમે 50, 55, 60, 65, 70, 75 એક મૂકીને એક ખાના પર પણ લઈ શકો છો તમે. એવી રીતે આપણે આવૃત્તિની જરૂર છે. મોટા મોટો આંકડો 100 છે, નાનામાં નાનો 16 છે. તમે 5 થી શરૂ કર્યા, 5, 10, 15 એમ કરતા કરતા આપણે 100 સુધી આવૃત્તિ દોરી દીધી છે. તો હવે મિત્રો જોઈએ પહેલી, 50 કે તેથી વધુ. તો 50ની સામે 100 છે, તો 50 છે એની સામે 100, એટલે પહેલું ખાનું 50ની સામે 100 એટલે મિત્રો અહીંયા આવશે. ત્યાર પછી બીજી આવૃત્તિ છે 55, 55 સામે 98, એટલે 55ની સામે 98, એટલે આપણે 98 એટલે 55ની ઉપર, 98થી 100થી નીચે 2 એટલે અહીંયા આવશે. ચાલો, ત્યાર પછી મિત્રો ત્રીજું છે 60 કે તેથી વધુમાં 90 છે, 60ની સામે 90 છે, એટલે 60 અહીંયા છે એની સામે 90, એટલે 60ની સામે 90 અહીંયા આવશે. ત્યાર પછી 65ની સામે 78 છે, તો 65 તો અહીંયા છે મિત્રો, તો 65ની સામે 78 એટલે કે 65ની સામે 78 અહીંયા, 75 અને 1 અહીંયા આવશે ટૂંકમાં. ઓકે, ત્યાર પછી 70ની સામે 54, તો 70 છે અહીંયા આપણી પાસે, તો 70ની સામે 54 લેવાના. એટલે બિંદુ નિરૂપણ તો મિત્રો તમે થોડું જાતે પણ કરી શકો, પરંતુ અહીંયા હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. 54 બરોબર, 55ની નીચે, અને ત્યાર પછી 75ની સામે 16, તો 75 છે અને એની સામે 16 એટલે અહીંયા 15ની ઉપર, 15 અને ઉપર. તો આપણી પાસે કુલ 3 ને 3 6 બિંદુઓ હતા, 1, 2, 3, 4, 5 અને આ 6 બરોબર. તો આટલા બિંદુઓને આપણે જોડી દઈએ એટલે આપણે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર મળી જશે. તો મિત્રો એક્સ અક્ષ પર આપણે શું લીધું? તો કે સોરી, વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 ખેતરની સંખ્યા લીધી. એક્સ અક્ષ પર
પાંચ લીધા, સોરી વાય એક્સ પર, એક્સ અક્ષ પર તો આપણે જરૂરિયાત મળે છે. આ એરો એટલા માટે દોરી છે કે આપણે જરૂરિયાત 50 થી છે તો આગળની સંખ્યા બતાવવાનો કોઈ મિનિંગ નથી, એટલે આપણે એને શોર્ટ બતાવવા માટેનું ચિહ્ન બતાવ્યું છે. એટલે પછી ડાયરેક્ટ આપણે 50, 55, 60 જેવી જરૂરિયાત, મતલબ કે થી અધસીમા બિંદુ લેવાના છે. જ્યારે પણ તમે આ લેખ દોરો ત્યારે ખાસ ધ્યાન આપો, થી વધુ એટલે નાના અંકથી શરૂ કરો અને થી ઓછા તો મોટા અંકથી શરૂ કરો, પહેલા વર્ગમાં 120 થી ઓછા, એ રીતે. તો મિત્રો આ બંને આલેખો થી વધુ અને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વક્ર તમારી સામે મેં રજૂ કર્યા. આપણે પહેલા દોર્યો આલેખ એ છે થી ઓછા પ્રકારનો, બરોબર. તો આમાં પણ તમને મિત્રો તમારે મધ્યસ્થ જોતો હોય તો તમે જે આપણી કુલ આવૃત્તિ 100 છે એને ભાંગ્યા 2 એટલે 50 થાય, 50 ની સામે જાઓ એટલે અહીંયા, અને તેની એક્ઝેક્ટ નીચે આવો એટલે લગભગ 72 આવે. આપણે કીધું નથી અહીંયા, હું તમને ખાલી આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે એટલે તમને બતાવવા માટે કોશિશ કરી રહ્યો છું, બરોબર. તો 50 એ આપણી કુલ આવૃત્તિ ભાંગ્યા 2, અને એની સામે આપણે જોઈ એક્સ અક્ષ પર કોણ છે તો કે 72, તો એમનો મધ્યસ્થ થશે. ઓકે મિત્રો, તો આની પછીનું હવે આપણે નવું પ્રકરણ લેશું. તો હવે નવા પ્રકરણનો તમારે અપડેટ લેવા માટે તમારે બેલ આઇકોન દબાવશો, મારી ચેનલનો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરશો તો આપને નવો વિડીયો આપને મળી શકશે. થેન્ક યુ મિત્રો.